सूरत पालिका में आगामी वर्ष 2023-24 માટેના બજેટની કવાયત શરૂ થઈ ગઈ છે। ઝોન વિભાગો પોતાના લેખાજોખા તૈયાર કરવા માંડ્યા છે। જાન્યુઆરી અંત સુધીમાં કમિશનર શાલિની અગ્રવાલ ડ્રાફ્ટ બજેટ રજૂ કરી દેશે। જો કે છેલ્લા ઘણા વર્ષોથી પાલિકાની આર્થિક સ્થિતિ કથળી હોવા છતાં દર બજેટમાં ફૂલ ગુલાબી સ્થિતિ દર્શાવવામાં નવી નવી જોગવાઈઓ અને પ્રોજેક્ટો મુકાતા હોય છે। ક્યારેક વાસ્તવિક બજેટ રજૂ કરાતું નથી। વિતેલા વર્ષોના બજેટમાં એવી 14થી વધુ જોગવાઈઓ છે જે આજ સુધી માત્ર કાગળ પર જ રહી છે। ગત બજેટમાં પણ આ સ્થિતિ હતી। સુરતમાં 192 કરોડના ખર્ચે 193 તળાવ તબક્કાવાર નવસર્જિત કરવાની જોગવાઈ કાગળ પર। પ્રદૂષણ અટકાવવા પાલિકાના ફાયર આરોગ્ય સહિતના વાહનોને ઈ વાહનોમાં ફેરવવાની છેલ્લા 3 બજેટોમાં જોગવાઈ ઉપર નક્કી કરાતી કામગીરી। શહેરના 300 સ્થળોએ ટ્રાફિક નિયમન સિસ્ટમ ઊભું કરવાનું આયોજન કરાયું છે, પણ નક્કર કામગીરી નથી। છેલ્લા 10 વર્ષથી સુરત સિટી સ્ક્વેર પ્રોજેક્ટ માત્ર કાગળ પર। સિંગણપુરમાં 5 કરોડના ખર્ચે વોટર પ્લાઝા બનાવવાની જોગવાઈ કાગળ ઉપર। તાપી શુદ્ધિકરણની વાતો વચ્ચે 371 કરોડ ફાળવવા છતાં લીલ સહિતની ગંદકીથી પાણી દૂષિત। 3904 કરોડના તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે SVP ગઠન કરાયું હોવા છતાં કામગીરી હજી કાગળ પર જ। કન્વેન્શન બરાજ પ્રોજેક્ટ વર્ષોથી કાગળ પર ચાલે છે। રેમ્પ ફ્લાયઓવરનો કોન્ટ્રાક્ટ અપાયા છતાં કામગીરી હજુ થઈ શકી નથી। ખજોટ ડિસ્પોઝલ સાઇટ ખસેડવા હજુ સરકાર પાસેથી જગ્યા મળી નથી। સ્થળ પર જ રિપોર્ટ આપતી મોબાઈલ ફૂડ ટેસ્ટ લેબ ખરીદવાની જોગવાઈ કરાઈ હતી, જે પણ કાગળ પર જ છે। 10,000ની વસ્તીએ 1 અર્બન હેલ્થ ક્લિનિક એવા 142 ક્લિનિક બનાવવાનું આયોજન કરાયું હતું, જે પણ કાગળ પર હોય જાણવા મળ્યું હતું। રિપોર્ટ ઇન્ટરવ્યુ